નમસ્કાર મિત્રો હું ઇમ્પોર્ટન્ટ કરંટ અફેર અને અગાઉની પરીક્ષામાં પૂછાય ગયેલા કેટલાક ઇમ્પોર્ટન્ટ પ્રશ્નો વિશે ડિટેલમાં ચર્ચા કરીશું જે આપને આવનારી પરીક્ષા માટે ખૂબ જ ઉપયોગી સાબિત થશે તો મિત્રો આપ આ ચર્ચા સાથે જોડાઈ રહેજો અને વિડીયોને પહેલેથી લઈને છેલ્લે સુધી પૂરેપૂરો જોવાનો આગ્રહ રાખજો તો ચલો મિત્રો શરૂ કરીએ શરૂઆત કરતાં પહેલાં જણાવી દઉં મિત્રો જો આપણી આ યુટ્યુબ ચેનલને તમારે સબસ્ક્રાઈબ કરવાનું બાકી હોય તો ચેનલને સબ્સ્ક્રાઇબ કરજો અને નોટિફિકેશન બે લાઇકોનને પ્રેસ કરજો અને તમને જો ભણવાની મજા આવે તો આ વિડીયોને એક લાઇક કરજો અને એટલીસ્ટ ત્રણ મિત્રોને શેર કરજો એમને પણ કહેજો કે એવો પણ ત્રણ મિત્રોને શેર કરે ચલો તો શરૂઆત કરીએ સૌ પ્રથમ જોઈશું અગાઉની પરીક્ષામાં પૂછાઈ ગયેલા મહત્ત્વના દિવસો જેના જવાબો તમારે મને કમેન્ટ બોક્સમાં લખીને જણાવવાના છે અને વિડીયોના લાસ્ટમાં જ્યારે હું તમને આ દરેકે દરેક પ્રશ્નના જવાબ જણાવું ત્યારે તમારે ચેક કરવાનું છે તમારા કેટલા જવાબો સાચા છે ત્યારબાદ તમારે કમેન્ટ બોક્સમાં લખીને જણાવવાનું છે કે ડેલી જે ટેસ્ટમાં આપણે રોજ દસ પ્રશ્નો પૂછીએ છીએ આ દસમાંથી તમારા કેટલા જવાબ સાચા છે જેમાંથી પાંચ પ્રશ્નો અત્યારે હવે મહત્વના દિવસોના કેમ કે સામાન્ય ઇતિહાસના પ્રશ્નો તો તમે તમારા આન્સર આપોની છે કમેન્ટ બોક્સમાં અને હું આજના કરંટ અફેરનો પ્રથમ પ્રશ્ન છે એની શરૂઆત કરું છું શરૂઆત કરીએ છીએ એક સુંદર ગઝલથી કે સફળતા જિંદગીની હસ્તરેખામાં નથી હોતી સફળતા જિંદગીની હસ્તરેખામાં નથી હોતી અને ચણાયેલી ઈમારત છે ને એના નકશામાં નથી હોતી ઓકે તો શરૂઆત કરીએ મિત્રો પ્રથમ પ્રશ્ન છે તાજેતરમાં કોણે ગાંધીનગરમાં અર્બન ટ્વેન્ટી કોન્ફરન્સનો લોગો વેબસાઇટ અને સોશિયલ મીડિયા હેન્ડલ્સનું અનાવરણ કર્યું છે તો સાચો જવાબ આવશે આપણા જે સીએમ છે મુખ્યમંત્રી છે ભૂપેન્દ્ર પટેલ એમણે ગાંધીનગરમાં અર્બન ટ્વેન્ટી કોન્ફરન્સનો લોગો વેબસાઇટ અને સોશિયલ મીડિયા હેન્ડલ છે આનું અનાવરણ કર્યું છે ઓકે અહીંયા ઓપ્શન બી જોશો તમને યાદ આવશે આપણે ગઈકાલે ભણ્યા હતા ને આપણા ગુજરાત વિધાનસભાના કાર્યકારી જે પ્રમુખ બન્યા છે સ્પીકર બન્યા છે એમનું નામ શું છે યોગેશ પટેલ તો ગુજરાતના આપણા જે મુખ્યમંત્રી છે સત્તરમાં નંબરના ભૂપેન્દ્ર પટેલ એમણે ગાંધીનગરમાં અર્બન ટ્વેન્ટી કોન્ફરન્સનો લોગો વેબસાઇટ અને સોશિયલ મીડિયા હેન્ડલ્સનું અનાવરણ કર્યું યુનેસ્કો વર્લ્ડ હેરિટેજ સિટી છે આપણી અમદાવાદ તમને ખબર છે ને બે હજાર સત્તરમાં અમદાવાદને હેરિટેજ સિટી ઘોષિત કરવામાં આવી હતી તો અમદાવાદમાં ફેબ્રુઆરીથી જુલાઈ વચ્ચે જી ટ્વેન્ટી મિટિંગના ભાગરૂપે અર્બન ટ્વેન્ટી સાયકલનું આયોજન કરવામાં આવશે અને ગાંધીનગરમાં લોકોના અનાવરણ કાર્યક્રમમાં ગુજરાત સરકાર અને અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના વરિષ્ઠ અધિકારીઓએ હાજરી આપી હતી પહેલો પ્રશ્ન તમારા માટે કે આપણા અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના જે

પર્શન ઓફ ધ યર નો ખિતાબ મળ્યો છે તો જવાબ રહેશે સોનાક્ષી સિન્હા બોલિવૂડની અભિનેત્રી છે સોનાક્ષી સિન્હા એમને પેટા ઇન્ડિયા બે હજાર બાવીસ માં પર્શન ઓફ ધ યર ઘોષિત કરવામાં આવ્યા છે તો મિત્રો સોનાક્ષી સિન્હા છે એમની ક્રિયાઓએ ફેશન માટે જે માર્યા ગયેલા જે ઘણા બધા પ્રાણીઓ છે ને એમનું જીવન બચાવવામાં મદદ કરી છે અને પ્રાણી કલ્યાણની પ્રવૃત્તિઓમાં સક્રિયપણે સામેલ છે આ ઉપરાંત નિયમિતપણે મજબૂત પ્રાણી સંરક્ષણ કાયદાઓની જરૂરિયાત માટે તે અવાજ ઉઠાવે છે એટલા માટે એમને પર્સન ઓફ ધ યર બનાવ્યા છે તમને ખબર છે બે હજારને યસ અહીંયા આપેલું છે બે હજારને એકવીસમાં આલિયા ભટ્ટ છે ને એમને પેટા પર્સન ઓફ ધ યર ઘોષિત કરવામાં આવ્યા હતા બે હજાર એકવીસમાં પેટાનો મતલબ શું થાય તો પીપલ ફોર ધ એથિકલ ટ્રીટમેન્ટ ઓફ એનિમલ્સ એની સ્થાપના ઓગણીસો ને એસીમાં કરવામાં આવી હતી એટલે તમામે તમામ જે પ્રાણીઓ છે એ પ્રાણીઓના અધિકારોની સ્થાપના અને સંરક્ષણ માટે તે સમર્પિત છે અને સરળ સિદ્ધાંત પણ એવું કાર્ય કરે છે કે પ્રાણીઓ પર પ્રયોગ ના કરવા પ્રાણીઓને ખાવાને પ્રાણીઓના ચામડાની વસ્તુ ના પહેરવી એટલે પહેરવાને પ્રાણીઓનો મનોરંજનમાં ઉપયોગ નહીં કરવો એટલે કે સરકસમાં જોતાશો અને કોઈપણ રીતે દુરુપયોગ નથી કરવાનો પેટાનો એક જ લક્ષ્ય છે તમને ખબર છે જે રીતના જે લોકો માંસાહાર ના ખાતા હોય આપણે શાકાહાર કહીએ શાકાહારી કહીએ છીએ પરંતુ એના પર ઉપર કઈ એક આવે છે જેને કહેવાય છે વેગન વેગન લોકો માંસાહાર તો ના જ ખાય પરંતુ પ્રાણીઓના બનાવટની કોઈ પણ વસ્તુ ના ખાય દૂધ દહીં છાશ માખણ ચીજ પનીર કોઈ પણ વસ્તુ ઘી અને પ્રાણીઓના બનાવટની વસ્તુઓ પણ ના વે એટલે કે લેધરના જેકેટ કહી શકો જૂતા કહી શકો વોલેટ પોકેટ કઈ પણ વસ્તુ ના વાપરે તો એ લોકોને વેગન કહેવાય છે તમારા માટે પ્રશ્ન વર્લ્ડ વેગન ડે આપણે ક્યારે મનાઈએ છીએ જો તમને આન્સર આવડતો હોય તો કમેન્ટ બોક્સમાં લખીને જણાવજો અને ખલીલ ધનતેજવી સાહેબની મને રચના યાદ આવે છે કે વાત મારી જેને સમજાતી નથી ને એ કોઈ પણ હોય ગુજરાતી નથી અને હું કહું છું કે જેનાથી મારા લેક્ચરમાં લાઈક થતી નથી ને એ કોઈ પણ હોય વિદ્યાર્થી નથી એટલે કે નેશનલ એનિમલ રિસોર્સ ફેસિલિટી ફોર બાયોમેડિકલ રિસર્ચ તો જે આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલયના મંત્રી છે છે કેન્દ્રીય નામ મનસુખ માંડવિયા એમણે હૈદરાબાદમાં અત્યાધુનિક આ જે નાર એફવીઆર છે એની સુવિધાઓનું ઉદ્ઘાટન કર્યું છે રાષ્ટ્રીય સુવિધા હૈદરાબાદના બાયોટેક હબ જીનોમ વેલીમાં સ્થિત છે સો એકર અને વીસ ઇમારતોમાં ફેલાયેલી આ સુવિધા ભારતમાં મૂળભૂત લાગુ અને નિયમનકારી પ્રાણી અભ્યાસ માટે વન સ્ટોપ સેન્ટર તરીકે કાર્ય કરશે આપણે વાત કરીએ તમને ખબર છે ને આપણે ભણ્યા હતા હૈદરાબાદની વાત કરીએ તો રિસન્ટલી ગોલ્ડ એટીએમ બનાવવામાં આવ્યું હતું અને અહીંયા આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રી છે કેન્દ્રીય મનસુખભાઈ માંડવી આપણા ગુજરાતના કોણ છે નવું મંત્રીમંડળ આવ્યું ને તો મને કહો ગુજરાતના આરોગ્ય મંત્રી કોણ છે હૈદરાબાદની વાત કરીએ હૈદરાબાદ છે એનો સ્વતંત્રતા દિવસ સત્તરમી સપ્ટેમ્બર ઓગણીસો ને અડતાલીસ છે બરાબર આ ઉપરાંત યાદ રાખજો હૈદરાબાદમાં ભારતનું પ્રથમ આ ઓપન રોક મ્યુઝિયમ બનાવવામાં આવ્યું છે ફક્ત અને ફક્ત મહિલાઓની માલિકીનું ઇન્ડસ્ટ્રીયલ પાર્ક હૈદરાબાદમાં છે સ્ટેચ્યુ ઓફ ઇક્વાલિટી આવેલું છે હૈદરાબાદમાં માઇક્રોસોફ્ટ પોતાનું સૌથી મોટું ડેટા સેન્ટર સ્થાપશે હૈદરાબાદમાં અને ઇન્ટરનેશનલ આર્બિટ્રેશન મીડિયશન સેન્ટર છે એ પણ હૈદરાબાદમાં આવેલું છે આ બધી બાબતો તમારે યાદ રાખવાની છે પરીક્ષણ દ્રષ્ટિ ઇમ્પોર્ટન્ટ નહીં તેલંગણાનું કેપિટલ છે આંધ્રપ્રદેશનું ભણવાની વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઈક કરજો ને એટલીસ્ટ તમારા ત્રણ મિત્રોને શેર કરજો એમને પણ કહેજો કે ત્રણ મિત્રોને શેર કરે અને આપણી બંને યુટ્યુબ ચેનલ છે રાજેશ ભાસ્કર રાજેશ ભાસ્કર ટુ બંને સબસ્ક્રાઇબ કરજો નોટિફિકેશન બે લાયકોન ને પ્રેસ કરીને અને ટેલી કરંટ અફેરની પીડીએફ ફાઇલ તમારે જો જોઈતી હોય ફ્રીમાં તો ટેલિગ્રામ ચેનલ પરથી મળશે બિલકુલ ફ્રીમાં અને આ ઉપરાંત તમને પોલ્સ પણ રમવા મળશે ઓકે અને મને અહીંયા એક યાદ આવે છે અદ્ભુત રચના કે મત કર યકીન આપને હાથો કી લકીરો પે એ ગાલિબ મત કર યકીન આપણે હાથો કી લકીરો પે એ ગાલિબ નસીબ ઉનકે બી હોતે જિનકે હાથ નહીં હોતે અને તબીબો જોડેથી નીકળ્યો હું મારા દર્દની દવા લઈને તબીબો જોડેથી નીકળ્યો હું મારા દર્દની દવા લઈને અને જગત સામે જ ઊભું હતું નવા દર્દો લઈને બરાબર તો એ પણ એક અદભુત તો નો ક્વેશ્ચન છે તાજેતરમાં કોને મેન્સ ઇન્ટરનેશનલ ટેનિસ ફેડરેશન વર્લ્ડ ચેમ્પિયન બે બાવીસ તરીકે પસંદ કરવામાં આવ્યા છે તો સાચો જવાબ શું આવશે રાફેલ નડાલ શું આવશે રાફેલ નડાલને તો તાજેતરમાં જે સ્પેનિશ ખેલાડી છે રાફેલ નડાલને પાંચમી વખત કેટલામી વખત પાંચમી વખત સ્પેનના છે મેન્સ ઇન્ટરનેશનલ ટેનિસ દ્વારા વર્લ્ડ ચેમ્પિયન ઘોષિત કરવામાં આવ્યા છે ઓલરેડી દસ સત્તર ને ઓગણીસ એમાં પુરુષોની આઈટીએફ વર્લ્ડ ચેમ્પિયનશીપ તરીકે નામ આપવામાં આવ્યું છે પોલેન્ડના ટેનિસ ખેલાડી છે મહિલા ખેલાડી ઇગા સ્વીટેક એમને બે હજાર બાવીસમાં એમનું જે પ્રદર્શન છે એના માટે બે ગ્રાન્ડ સ્લેમ એમણે ટાઇટલ જીત્યા છે એટલે મહિલાઓમાં આઈટીએફ વર્લ્ડ ચેમ્પિયન બે હજાર બાવીસનું નામ આપવામાં આવ્યું છે વિજેતાઓને વાર્ષિક આઈટીએફ વર્લ્ડ ચેમ્પિયન્સ એવોર્ડમાં એટલે વર્લ્ડ ચેમ્પિયન ઇવેન્ટ જે યોજાશે ને એમાં સન્માનિત કરવામાં આવશે આઠમી જુલાઈ બે હજાર ત્રેવીસ હજુ તો વાર છે કઈ જગ્યાએ તો આ વખતે એવું છે કે વિક્ટોરિયા એન્ડ આલ્બર્ટ મ્યુઝિયમ જે લંડનમાં છે ને યુકેમાં ત્યાં બાકી સામાન્ય રીતે કેવું હોય છે પેરિસમાં હોય છે ચલો એક બીજા એક ખેલાડી છે જેમનું નામ છે નોવાક જોકોવિચ તો મને કોઈ કહેશે કે નોવાક છે છે એ કયા દેશના ખેલાડી જો તમને આવડતું હોય તો કમેન્ટ બોક્સમાં લખીને જોકો હિમાચલ પ્રદેશના કુલ્લુમાં નગર વન બનાવવામાં આવશે આપણા પર્યાવરણ મંત્રાલય દ્વારા કુલ્લુની અંદર નગર વન સ્થાપવા માટે હિમાચલ પ્રદેશના વન વિભાગ દ્વારા રજૂ કરાયેલ જે પ્રસ્તાવ છે ને એને મંજૂરી મળી ગઈ છે પહેલો પ્રશ્ન એવો જ બનશે કે તમને ખબર છે હિમાચલ પ્રદેશના નવા સીએમ બન્યા છે એમનું નામ તમારે જાણવાનું હું નથી કહેવાનું આપણે એકવાર ભણી ગયા એકવાર રિવિઝન પણ થઈ ગયું છે આ નગર વન આરોગ્ય વન મિયાવાકી પ્લાન્ટેશન ઝોન બર્ડિંગ ટૂલ્સ ઓરિએન્ટલ ઝોન બટરફ્લાય બ્રિડિંગ ઝોન વગેરે જેવા વિષયો પર વિકસવામાં આવશે બે હજાર વીસમાં કેન્દ્ર સરકાર દ્વારા આગામી પાંચ વર્ષમાં ભારતમાં બસો નગરવન વિકસાવવા માટે નગરવન યોજના લાગુ કરવાની જાહેરાત કરવામાં આવી હતી હિમાચલ પ્રદેશના બે કેપિટલ છે શિમલા એ ઉનાળાનું અને ધર્મશાળા શિયાળાનું છે સીએમ તમારે કહેવાનું છે ગવર્નરનું નામ રાજેન્દ્ર અરલેકર છે અને હાઈકોર્ટ શિમલામાં આવેલી છે હિમાચલ પ્રદેશમાં વિશ્વનું સૌથી ઊંચાઈ પર આવેલ યાદ રાખજો હિમાચલ પ્રદેશમાં વિશ્વમાં સૌથી વધારે ઊંચાઈ પર આવેલ ઇલેક્ટ્રિક વ્હીકલ ચાર્જિંગ સ્ટેશન છે અને થોડા સમય પહેલાં પ્લાસ્ટિક બાયબેક સ્કીમ એવું પણ લાવ્યા હતા હિમાચલ પ્રદેશમાં સ્કૂલો અને કોલેજોમાં આ જે સ્કીમ છે કે પ્લાસ્ટિકનો ઉપયોગ લોકો ઓછો કરે અને વેસ્ટ ના કરે અને વેસ્ટમાંથી વેસ્ટ કરી શકાય એના માટે ઓકે તો એ બાબત પણ યાદ રાખવાની નગર વનની વાત આવે એટલે મને વટેશ્વર વન યાદ આવી ગયું ગુજરાતની અંદર તોંતેરમા નંબરનો વન મહોત્સવ જેનું આયોજન ક્યાં કરવામાં આવ્યું તો એનું આયોજન કરવામાં આવ્યું સુરેન્દ્રનગરના ધુધરેજ ખાતે અને જે વનનું નામ છે વનનું નામ વટેશ્વર વન અને વન કેટલામાં નંબરનું તો બાવીસમાં નંબરનું વન એ પણ યાદ રાખજો મિત્રો સોશિયલ મીડિયાના માધ્યમથી તમે મારી જોડે કનેક્ટ રહી શકો છો મારું ઇન્સ્ટાગ્રામ આઈડી છે રાજેશ ડોટ આઈ ડોટ ભાસ્કર મારું ફેસબુક આઈડી છે આર આઈ ભાસ્કર બરાબર તમે મારી જોડે કનેક્ટ રહી શકો છો અને ટેલિગ્રામ આઈડી તો બધાને ખબર જ છે ને રાજેશ ભાસ્કર જેમાં તમને ડેલી કરંટ એફેરની પીડીએફ મળે અને રોજ પોલ્સ રમવા મળે અને ભણવાની ખરેખર મજા આવતી હોય તો એકવાર લાઈક કરજો અને તમારા એટલીસ્ટ ત્રણ મિત્રોને શેર કરજો અને આપણી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું બાકી હોય બંને ચેનલને સબસ્ક્રાઈબ કરો ફ્રીમાં તો થાય છે ને સબસ્ક્રાઈબ અને ફ્રીમાં જ થાય છે વિડીયોને લાઈક અને ફ્રીમાં જ શેર થાય છે અને તમે ફ્રીમાં જ જોઈ રહ્યા છો આપણો આ લેક્ચર તો સપોર્ટ કરો ફ્રીમાં મને યાદ આવે છે એક રચના કે ખુદા તારી કસોટીની પ્રથા સારી નથી હોતી જે સારા હોય છે ને એની દશા સારી નથી હોતી અને જગતમાં સૌને કહેતા ના ફરો કે દુઆ કરો દુઆ કરો ઘણા એવા હોય છે ને જેની દુઆ સારી નથી હોતી તો હવે જોઈશું નેક્સ્ટ ક્વેશ્ચન છે તાજેતરમાં કયા રાજ્ય અથવા યુનિયન ટેરેટરીમાં ભારતની સૌથી લાંબી એસ્કેપ ટનલ ટી ઓગણપચાસનું નિર્માણ કરવામાં આવ્યું છે તો જવાબ રહેશે જમ્મુ અને કાશ્મીરમાં તો જમ્મુ કાશ્મીરમાં આપણા ભારતીય રેલવે દ્વારા ભારતની સૌથી લાંબી બાર પોઈન્ટ નેવ્યાસી કિલોમીટરની એસ્કેપ ટનલ ટી ઓગણપચાસનું નિર્માણ કરવામાં આવ્યું છે ઓકે આ બાબતે યાદ રાખજો અને તે ઉધમપુર શ્રીનગર બારામુલ્લા રેલવે લાઇન પ્રોજેક્ટનો એક ભાગ છે અને બનિહાલ કટરા માર્ગ પર ચોથી ટનલ છે એનું નિર્માણ જો કોઈ કટોકટીની પરિસ્થિતિ ઊભી થાય તો બચાવ કાર્યને સરળ કરવા માટે બનાવવામાં આવ્યું છે જ્યારે એસ્કેપ ટનલ છે બાર પોઈન્ટ આઠ નવ પાંચ એટલે આમ ગણતરી મારીએ તો બાર પોઈન્ટ નવ કિલોમીટર જેટલું કહી શકાય તમને ખબર છે વિશ્વની સૌથી વધારે ઊંચાઈ પર વિશ્વની સૌથી ઊંચાઈ વિશ્વની સૌથી લાંબી ટનલ એ પણ દસ હજાર ફૂટની ઊંચાઈ પર આવેલ એનું નામ છે અટલ ટનલ નવ પોઈન્ટ ઝીરો બેટ કિલોમીટર છે હવે આનું નિર્માણ કોણે કર્યું છે તો ન્યૂ ઓસ્ટ્રિયન ટનલિંગ મેથડ એના દ્વારા કરવામાં આવ્યું છે ઓકે જમ્મુ કાશ્મીરની વાત કરીએ તો એના પણ બે કેપિટલ છે એક છે જમ્મુ જે છે શિયાળાનું અને બીજું છે શ્રીનગર જે ઉનાળાનું છે સીએમ સીએમ સોરી સીએમ ના હોય ને કેમ કે તો યુનિયન ટેરેટરી છે લેફ્ટનન્ટ ગવર્નર એના જે હતા પ્રથમ બરાબર એમનું નામ શું હતું ગિરીશચંદ્ર મુર્મુ જેઓ હાલમાં આપણા કેગ છે તમારે કહેવાનું કેગનો અનુચ્છેદ કેટલામાં આવે અને હાલમાં એના જે લેફ્ટનન્ટ ગવર્નર છે એનું નામ મનોજ સિન્હા છે આ ઉપરાંત જમ્મુ કાશ્મીરની વાત કરીએ તો જમ્મુ કાશ્મીરમાં વિશ્વનું સૌથી ઊંચામાં ઊંચું ઈગલું કાફે બનાવવામાં આવ્યું હતું આ ઉપરાંત વાત કરીએ તો જમ્મુ કાશ્મીરની અંદર એક ફાયરિંગ રેન્જ છે એનું નામ વિદ્યા બાલન પર રાખવામાં આવ્યું હતું ઓકે અને લવન્ડર ફેસ્ટિવલ યોજાઈ ગયો હતો એપલ ફેસ્ટિવલ આ બધું જમ્મુ કાશ્મીરમાં આનું આયોજન કરવામાં આવ્યું હતું ઓકે આગળ વધીએ નેક્સ્ટ પ્રશ્ન છે તાજેતરમાં કયા રાજ્યના ગયા અને નાલંદાને સ્વદેશ દર્શન ટુ પોઈન્ટ ઝીરો હેઠળ પસંદ કરવામાં આવ્યા છે તો જવાબ રહેશે બિહારના બિહારની અંદર આવેલા છે આ બંને સ્થળો તો આપણા પ્રવાસન મંત્રી છે ને કેન્દ્રીય જી કિશન રેડ્ડી એમણે બિહારના ગયા અને નાલંદાને સ્વદેશ દર્શન ટુ ઝીરો હેઠળ વિકાસ માટે પસંદ કર્યા છે પ્રવાસન અને ગંતવ્ય કેન્દ્રિત અભિગમને અનુસરીને ટકાઉ અને જવાબદાર પ્રવાસન સ્થળો વિકસાવવાના ઉદ્દેશ સાથે મંત્રાલયે હવે તેની સ્વદેશ દર્શન યોજનાને સ્વદેશ દર્શન ટુ પોઈન્ટ ઝીરો તરીકે સુધારી છે આ ઉપરાંત બિહારનું સીતામઢી છે ને એ જિલ્લામાં પુનોરા ગામ પુનોરા ધામ છે ને પ્રસાદ યોજના હેઠળ વિકાસ માટે પસંદ કરવામાં આવ્યું આપણા ગુજરાતની અંદર તમને ખબર છે છેલ્લે આપણે ભણ્યા હતા કે વરદાયની માતાજીનું મંદિર છે રૂપાલની પલ્લી ભરાય છે ને એને પ્રસાદ યોજનામાં પસંદ કરવામાં આવ્યું હતું હવે સ્વદેશ દર્શન યોજનાની શરૂઆત પ્રવાસન મંત્રાલય દ્વારા બે હજાર ચૌદ પંદરમાં દેશમાં થીમ આધારિત પ્રવાસી સર્કિટના સંકલન વિકાસ માટે કરવામાં આવી હતી પ્રસાદ યોજનાની વાત કરીએ તો રાષ્ટ્રીય મિશન ઓન પિલિગ્રમ રિઝ્યુશન એન્ડ સ્પિરિચ સ્પિરિચ્યુઅલ ઓગમેન્ટેશન ડ્રાઈવ આવું એનું નામ છે બરાબર છે રાષ્ટ્રીય મિશન છે તો શું આવશે પિલિગ્રીમેજ રિઝ્યુનેશન એન્ડ સ્પિરિચ્યુઅલ ઓગમેન્ટેશન ડ્રાઈવ એ પણ બે હજાર ચૌદ પંદરમાં એની શરૂઆત કરવામાં આવી હતી તો એ વસ્તુ પણ તમારે યાદ રાખવાનું છે બિહારની વાત કરી છે બિહારની સ્થાપના છવ્વીસ જાન્યુઆરી ઓગણીસો પચાસ કેપિટલ પટના સીએમ કુમાર ગવર્નર ફાગુ ચૌહાણ અને હાઈકોર્ટ પટનામાં છે તમારા માટે એક પ્રશ્ન છે બિહારની અંદર એક ડોલ્ફિન સંરક્ષણ કેન્દ્ર છે એનું નામ શું છે આમ જોઈએ તો બિહારના નાલંદામાં છે ને નાલંદા યુનિવર્સિટી આવેલી છે આપણા પ્રાચીન ભારતની જે વિદ્યાપીઠો જે કહીએ ને જૂની એમાંની એક આવેલી છે એ પણ યાદ રાખજો કાર્ડિયોલોજીકલ સોસાયટી ઓફ ઇન્ડિયાના પ્રમુખ તરીકે ડોક્ટર પીસી રથ છે બરાબર તો હૈદરાબાદના વરિષ્ઠ કાર્ડિયોલોજીસ્ટ છે ડોક્ટર પીસી રથને ચેન્નાઈમાં યોજાયેલી વાર્ષિક બેઠકમાં બે હજાર ત્રેવીસ ચોવીસ માટે કાર્ડિયોલોજીકલ સોસાયટી ઓફ ઇન્ડિયાના ઔપચારિક પ્રમુખ બનાવવામાં આવ્યા છે ડોક્ટર પીસી રથ હાલમાં એપોલો હોસ્પિટલ જ્યુબિલ હિલ્સ ખાતે વરિષ્ઠ કન્સલ્ટન્ટ કાર્ડિયોલોજીસ્ટ અને કાર્ડિયોલોજી વિભાગના વડા છે સીએસઆઈ એ ભારતમાં અને વિદેશમાં સ્થાયી થયેલા જે કાર્ડિયોલોજીસ્ટ છે એની એક રાષ્ટ્રીય સંસ્થા છે પાંચ હજાર કરતાં વધુ સભ્યો છે અને રચના ઓગણીસો અડતાલીસમાં ભારત રત્ન ડૉક્ટર વિધાન શંકર રોય બરાબર અને એમના કાર્યભારી હેઠળ કરવામાં આવી હતી જેમણે સમાજ સુધારક પ્રમુખ તરીકે સેવા આપી હતી ઓકે તો એ પણ યાદ રાખજો આગળ વધીએ આપણે હવે જોઈશું અગાઉની પરીક્ષામાં પૂછાઈ ગયેલા મહત્વના પ્રશ્નો મને યાદ આવે છે ભાવેશ ભટ્ટની એક રચના કે દૂર દૂર દૂરથી જોનારાને એવું લાગ્યું કે અમે ચમક્યા હતા દૂરથી જોનારાને એવું લાગ્યું કે અમે ચમક્યા હતા પણ કોઈને છે ક્યાં એની જાણ કે એ વખતે અમે સળગ્યા હતા અને મારા પરસેવાની લીલા તો જુઓ ભર ઉનાળે લીલોછમ થતો રહ્યો છું મારા પરસેવાની લીલા જુઓ ભર ઉનાળે લીલોછમ થતો રહ્યો છું અને તમને તો ચોમાસું છે ને એ પલાળી ના શક્યું અને હું તો ભર ઉનાળે ભીંજાતો રહ્યો છું ખલીલ ધનતેરજી સાહેબ એવું કહે છે તો હવે જોઈશું અગાઉની પરીક્ષામાં પૂછાય ગયેલા મહત્વના દિવસો પ્રથમ પ્રશ્ન રાષ્ટ્રીય વિજ્ઞાન દિવસ ક્યારે ઉજવવામાં આવે છે અઠ્યાવીસ ફેબ્રુઆરી ઓગણીસો અઠ્યાવીસમાં માં સીવી રમણે રમણ ઇફેક્ટની શોધ કરી હતી સેકન્ડ પ્રશ્ન રાષ્ટ્રીય રમત દિવસ ક્યારે ઉજવવામાં આવે છે ઓગણત્રીસ ઓગસ્ટ મેજર ધ્યાનચંદ હોકીના જાદુગરનો જન્મ દિવસ કયા દિવસને ગુજરાત રાજ્યની સ્થાપના દિવસ તરીકે ઉજવવામાં આવે છે પહેલી મે આ વખતે બે હજાર બારમાં બાસઠમાં નંબરનો સ્થાપના દિવસ ક્યાં મનાવવામાં આવ્યો પાટણમાં યુએન તરફથી કયા દિવસને યોગ દિવસ તરીકે મનાવવાનો આરંભ કર્યો છે એકવીસમી જૂન બે હજાર બાવીસની થીમ શું છે એની યોગા ફોર હ્યુમિનિટી ભારતભરમાં પોલીસ દિનની ઉજવણી ક્યારેય કરવામાં આવે છે એકવીસમી ઓક્ટોબર જેને પોલીસ સ્મૃતિ દિવસ અથવા પોલીસો માટે શહીદ દિવસ તરીકે પણ ઉજવામાં આવે છે હવે જોઈશું અગાઉની પરીક્ષામાં પૂછાય ગયેલા ગુજરાતના ઇતિહાસના પ્રશ્નો પ્રથમ સવાલ શું છે કે મહારાષ્ટ્રથી અલગ થયા પછી ગુજરાતની પ્રથમ વિધાનસભા ક્યાં બેસતી હતી તો સિવિલ હોસ્પિટલમાં સેકન્ડ પ્રશ્ન ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી શ્રી બળવંતરાય મહેતાનું અકસ્માતથી અવસાન કયા યુદ્ધકાળ વર્ષ દરમિયાન થયું હતું નાઇન્ટીન સિક્સટી ફાઈવનું યુદ્ધ નવનિર્માણ આંદોલન સમયે ગુજરાતના સીએમ કોણ હતા તો ચીમનભાઈ પટેલ ઓગણીસો છપ્પનમાં બીજી ઓક્ટોબરે ઇન્દુલાલ યાજ્ઞિકની સભાની સમાંતર કોની સભા ચાલી હતી તો યાદ રાખજો જવાહરલાલ નહેરુને ગુજરાતમાં સૌપ્રથમ વખત રાષ્ટ્રપતિ શાસન કઈ સાલમાં લાગુ પડ્યું હતું તો ઓગણીસો ને ઓકે હવે મિત્રો જોઈશું ગઈકાલે પૂછેલા સવાલોના જવાબ પ્રથમ સવાલ તાજેતરમાં ચર્ચામાં રહેલા બંને વિસ્તાર જે ગુજરાતમાં કયા જિલ્લામાં આવેલ છે તો કચ્છમાં સેકન્ડ પ્રશ્ન કે તાજેતરમાં કૃષિ મંત્રાલયે કયા વર્ષની આંતરરાષ્ટ્રીય બરછટ અનાજનું વર્ષ ઘોષિત કર્યું તો યાદ રાખજો બે હજાર ને ત્રેવીસ હવે મિત્રો જોઈશું આજે પૂછેલા પ્રશ્નોના જવાબ પ્રથમ પ્રશ્ન શું પૂછવામાં આવ્યો હતો કે અમદાવાદના મ્યુનિસિપલ કમિશનરનું નામ શું છે તો યાદ રાખજો એમનું નામ છે એમ તેના રાશન શું છે એમ તેના રાશન થોડા અક્ષર પ્રોપર નહી આવતા સેકન્ડ પ્રશ્ન વર્લ્ડ વેગન ડે ક્યારે મનાવવામાં આવે છે પહેલી નવેમ્બર ના રોજ મનાવવામાં આવે છે ત્રીજો પ્રશ્ન ગુજરાત ના આરોગ્ય મંત્રી નું નામ શું છે ઋષિકેશભાઈ પટેલ બરાબર ચોથો પ્રશ્ન નોવાક જોકોવિચ કયા દેશના ખેલાડી છે સર્બિયા પાંચમો પ્રશ્ન હિમાચલ પ્રદેશના નવા સીએમ સુખવિંદર સિંહ સુખુ છઠ્ઠો પ્રશ્ન આપણા જે કેગ છે ગિરીશચંદ્ર મુર્મુ કેગનો અનુચ્છેદ કેટલો થાય વન ફોર્ટી એટ આઠમો પ્રશ્ન કે ડોલ્ફિન સંરક્ષણ કેન્દ્ર એ આવેલું છે બિહારમાં એનું નામ શું છે વિક્રમશીલા ગંગટેક સેન્ચુરી ઓકે હવે મિત્રો જોઈશું ગઈકાલના કરંટ અફેરમાંથી પૂછેલા કેટલાક ઇમ્પોર્ટન્ટ પ્રશ્નો જેના જવાબો તમારે મને કમેન્ટ બોક્સમાં લખીને જણાવવાના છે પ્રથમ સવાલ તાજેતરમાં રાજ્યપાલ આચાર્ય દેવવ્રતે ગુજરાત વિધાનસભાના કાર્યકારી અધ્યક્ષ તરીકે કોને શપથ લેવડાવ્યા છે તમને આનો જવાબ આવડશે મેં તમને આ પહેલા જ પ્રશ્નમાં આનો જવાબ આપી દીધો છે અને ત્યાં ના ખબર પડી હોય તો ફરીથી એકવાર જોઈ લો સેકન્ડ પ્રશ્ન તાજેતરમાં મિસિસ વર્લ્ડ બે હજાર બાવીસનો ખિતાબ કોણે જીત્યો છે જો જવાબ આવડે તો કમેન્ટ બોક્સમાં લખજો તો મિત્રો આ હતા આજના દિવસના કેટલાક મોસ્ટ ઇમ્પોર્ટન્ટ કરંટ અફેર અને અગાઉની પરીક્ષામાં પૂછાય ગયેલા કેટલાક ઇમ્પોર્ટન્ટ પ્રશ્નો એના જવાબોની સાથે આશા રાખું છું બધાને ભણવાની મજા આવી હશે ભણવાની મજા આવીએ તો વિડીયોને લાઇક અને શેર કરજો અને આપણી બંને યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરજો નોટિફિકેશન બે લાઇકોનને પ્રેસ કરીને અને છેલ્લે છેલ્લે જતાં જતાં એક ગઝલ કહી દઉં છું મેં બરકતલી વીરાણી સાહેબ પર લખેલી છે કે આમ જુઓ ને તો તારી ને મારી અવસ્થા સરખી જ રહી છે બેફામ તે જીવનભર લખ્યું બેફામ અને મેં જીવનભર ભણાવ્યું બેફામ તો થેન્ક યુ થેન્ક યુ વેરી મચ હેવ નાઇસ ડે જય હિન્દ જય ભારત